નમસ્કાર મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ભણી રહ્યા છીએ છઠ્ઠું ચેપ્ટર દોરવણી. આજે મિત્રો આપણે ભણવાના છીએ અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન આપવા માટે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો વિશે. શરૂ કરીએ મિત્રો. સૌથી પહેલા જોઈએ આપણે નાણાકીય પ્રોત્સાહન. પહેલું, નફામાં ભાગ. મિત્રો, નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપમાં વેતન ઉપરાંત ચૂકવવામાં આવે તો એને કહેવામાં આવે છે નાણાકીય પ્રોત્સાહન. જેમને પગાર મળે છે તો મળે જ છે, એ પગાર ઉપરાંત વર્ષના અંતે નફામાંથી ચોક્કસ એક ભાગ કામદારોને નાણાં સ્વરૂપે આપવા. તમને એમ થશે કે આવું શા માટે? તો આખરે નફો જે થયો છે વર્ષના અંતે, એની પાછળની કોઈની મહેનત છે તો એ કામદારોની છે. કામદારોએ કરેલા ઉત્પાદનને કારણે, એમણે કરેલી કાર્યનિષ્ઠાથી કરેલા કાર્યને કારણે નફો થયો છે. અને એટલે જ મિત્રો, દરેક એકમ નફામાંથી ભાગ આપીને કર્મચારીઓને પ્રોત્સાહિત કરે છે. ત્યારબાદ બીજું છે સહભાગીદારી. આ એનાથી એક સ્ટેપ આગળ છે. કર્મચારી કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં, જેથી કરીને ઉત્પાદન વૃદ્ધિ અને ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને છે. તમને એમ થશે મિત્રો આ કેવી રીતે? એકદમ સરળ છે. કામદાર જે છે એને જ ધંધાકીય એકમમાં માલિક બનાવી દેવામાં આવે છે. ભાગીદાર એટલે કોણ? માલિક. એકાઉન્ટમાં શીખો છો તમે ભાગીદારીના હિસાબો. ભાગીદારી એટલે માલિક. અને જ્યારે માલિક પોતે જ કામ કરે છે ત્યારે હંમેશા ધંધાની પ્રગતિ કેમ થાય એનું સતત વિચાર કરશે. એટલે અહીંયા કીધું છે, જુઓ શું લખ્યું, એકમની માલિકી, સંચાલન અને નફા વેચવી. સંચાલન, એમની પાસેથી માહિતી મેળવવામાં આવે, એમની પાસેથી સૂચનો લેવામાં આવે, આયોજનમાં હિસ્સેદાર બનાવવામાં આવે, એટલે એને એમ થાય કે આ તો આપણા જ નિર્ણયો છે. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થશે. અને આ એકમ એમનું નહીં, મારું છે, આપણા બધાનું છે, અમારા બધાનું છે. અને ત્યારે મારે ખૂબ જ સારી રીતે કામ કરવું જોઈએ. સેલ્ફ ડિસિપ્લિન એનામાં આવી જાય એટલે ઔદ્યોગિક શાંતિ. ઝઘડાઓ નથી થતા, હડતાલો નથી પડતી. આનું પાછળનું કારણ એ છે કે પોતે સમજે છે કે હું માલિક છું. અને એટલા માટે આ બંને વસ્તુઓ સિદ્ધ થાય છે નાણાકીય પ્રોત્સાહન આપીને, અને એ છે ભાગીદારી. ત્યારબાદ ત્રીજું છે બઢતી આપે. કર્મચારી અત્યારે જે હોદ્દા પર કામ કરે છે તેનાથી સારા ઉપરના ઊંચા હોદ્દા પર એને મૂકવાની પ્રક્રિયા કરવામાં આવે તો એને કહેવાય બઢતી. આનાથી શું થશે? તો કે કર્મચારીની સત્તા, જવાબદારી અને ફરજો વધશે, સાથે સાથે બઢતી મળી છે એટલે વેતન પણ વધારે મળશે. હવે પેલા એ કામદાર હોય, એમાંથી એને સુપરવાઇઝર બનાવવામાં આવે, સત્તા જવાબદારી વધી, પણ સત્તા મળી. અત્યાર સુધી બીજા એને હુકમો કરતા કામ કરવું પડતું, હવે એનો ઉપરી અધિકારી હુકમ આપશે, પણ સાથે સાથે હવે પોતે પણ બીજાને હુકમ આપી શકશે સત્તા મળી. તો મિત્રો, સત્તા, જવાબદારી અને પોતાની ફરજ વધી એકમ પ્રત્યેની, પણ સાથે સાથે વેતનમાં પણ વધારો થયો, પરિણામે એનામાં કાર્ય કરવાનો જુસ્સો વધે છે નાણાકીય પ્રોત્સાહન. ચોથું, બોનસ. મેં અગાઉ વાત કરી એમ એકમનો નફો થાય છે એમાં કર્મચારીની મહેનત પણ સામેલ છે, જેથી બોનસના કાયદા મુજબ, કંપનીનો કાયદો છે માટે સરકારે બનાવે કે નફો થવા પાછળનો
કામદારોની મહેનત છે અને એને વર્ષને અંતે જે કઈ નફો થાય એમાંથી અમુક ટકા હિસ્સો બોનસ સ્વરૂપે કર્મચારીઓને આપવો. બોનસ મળે તો પણ કર્મચારી ઉત્સાહિત થાય, નાણાકીય સગવડતા વધે, પોતાની ખરીદ શક્તિમાં વધારો થાય, પોતાની સુખ સગવડતાઓમાં વધારો થાય, એટલે કર્મચારીઓ ખૂબ જ જુસ્સાભેર કામ કરે છે. ત્યાર પછીનું નાણાકીય પ્રોત્સાહન છે પાંચમું, કમિશન. મિત્રો, કમિશન સામાન્ય રીતે વેચાણ વિભાગવાળાને વધુ લાગુ પડે છે. કોઈ એકમમાં વેચાણ વિભાગમાં વેચાણના જે લક્ષ્યાંકો નક્કી કર્યા હોય એ લક્ષ્યાંકોને પાર કરે અથવા એ લક્ષ્યાંકો સિદ્ધ કરે તો એવા કર્મચારીઓને એકમના માલિક તરફથી પ્રોત્સાહન સ્વરૂપે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, એને કહેવામાં આવે છે કમિશન. દાખલા તરીકે એકમ એવું નક્કી કર્યું કે તમે 1,00,000 રૂપિયાની વસ્તુઓ વેચી આવો, ત્યાર પછી 1,00,000 રૂપિયાથી ઉપર રકમની જેટલી વસ્તુઓ વેચાય, એટલે કે તમારું ટોટલ વેચાણ ગણવામાં આવે, માની લો 10 રૂપિયાની એક હોય કે 20 રૂપિયાની એક હોય કે 50 રૂપિયાની એક વસ્તુ હોય, તો આપણે એને 1,00,000 ભાગ્યા 50 કરી નાખીએ, બરોબર છે, તો જે 20,000 એકમો વેચી આવે તો એમનું તમારું સામાન્ય વેચાણ થયું ને એનો પગાર તમને જે કઈ નક્કી થયો છે આપવામાં આવશે. પરંતુ તમે 1,00,000 રૂપિયા કરતા વધુ, એટલે કે 20,000 એકમ કરતા જેટલા એકમો વધુ વેચો, એ એકમોનું જે મૂલ્ય થાય એ મૂલ્ય પર વધારાના 2% રોકડ વળતર તમને આપવામાં આવશે. તો એ થયું કમિશન 2%. તો કર્મચારી શું કરશે? તો કે મને પગાર તો મળવાનો જ છે, પરંતુ જો હું 1,00,000 કરતા વધુ વેચાણ કરી આવીશ કિંમતનું મૂલ્યનું, તો એનાથી મારા પગારમાં આટલો વધારો થશે, 2% કમિશન મળશે, વધારાનો નાણાં મળશે, પરિણામે એ વધુ ને વધુ વેચાણ કરવા પ્રેરાય છે. તો પાંચમું કમિશન. છઠ્ઠું છે ઇનામ. ખૂબ સારું કામ કર્યું હોય કર્મચારીએ કે કામદારે, કોઈ અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, કોઈ સારી એવી કાર્યશૈલી એ લાવ્યો હોય, તો એને ધ્યાનમાં રાખીને એકમ વાર્ષિક સભાની અંદર અથવા તો કોઈ સંમેલનની અંદર એમને માલિક તરફથી જે સેવા એકમ માટે કરી છે એના વત્તામાં, એના બદલામાં રોકડ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે, તો પ્રમાણપત્ર આપવામાં આવે, ચંદ્રક આપવામાં આવે, અને સાથે સાથે એક રોકડ રકમનું કવર આપી દેવામાં આવે પુરસ્કાર સ્વરૂપે, તો એ ખૂબ જ પ્રોત્સાહિત થાય છે. કારણ કે પોતાની કેટલી બધી જરૂરિયાતો સંતોષાઈ ગઈ, પોતાનું સન્માન થયું, પોતાનું માન વધ્યું, કર્મચારીએ નોંધ, કર્મચારીની નોંધ લેવાની, પરિણામે એના નૈતિક જુસ્સામાં ખૂબ વધારો થાય છે અને એનો લાભ એકમને મળે છે. સાતમું છે સલાહ અને સૂચનો. કર્મચારીઓ ઉત્પાદન પ્રક્રિયાને સારી અને કાર્યક્ષમ કેવી રીતે બનાવી શકાય એના માટે સલાહ સૂચનો આપે, અને જો તેનાથી ઉત્પાદન પડતર નીચી આવે, અને ઉત્પાદન પડતર નીચી આવે તો એ બદલ કર્મચારીને નાણાકીય પ્રોત્સાહન આપવામાં આવે. તો સલાહ સૂચનના બદલામાં કે ભાઈ તમે જે એકમને સલાહ કે સૂચન આપ્યું એનાથી એકમને આટલો ફાયદો થયો નાણાકીય સ્વરૂપે, જો અહીંયા લખ્યું છે ઉત્પાદન પડતર, તો ઉત્પાદન પડતર નીચી આવી તો એના બદલામાં કર્મચારીને જે એકમને ફાયદો થયો એમાંથી અમુક હિસ્સો રોકડ સ્વરૂપે વળતરમાં આપવામાં આવે સલાહ સૂચનના બદલામાં, તો કર્મચારીએ જે સલાહ સૂચન આપી છે એની નોંધ લેવાની, એનાથી કંપનીને ફાયદો થયો, એકમને ફાયદો થયો, એકમે ફાયદાનો હિસ્સો એમને પણ વેચ્યો, એટલે વધુ ને વધુ કેમ કાર્યક્ષમ બનાવી શકાય એના પ્રયત્નો કરશે, તો એનાથી પ્રોત્સાહિત થાય છે. તો આ થયા મિત્રો નાણાકીય પ્રોત્સાહન. હવે જોઈએ બિન નાણાકીય પ્રોત્સાહન. પેલું છે નોકરીની સલામતી.
પગાર કદાચ ઓછો હશે ને મિત્રો તો ચાલશે, પણ એની નોકરીની જો સલામતી હોય તો એ વધુ ત્યાં રહેવા પ્રેરાશે, ત્યાં જ કામ કરવા પ્રેરાશે. શું કામ? તો કે જેટલી વેતનની અગત્યતા છે ને એટલી જ અગત્યતા નોકરીની સલામતીની છે. સલામતી મળશે એટલે કામદાર છે નિશ્ચિંત થઈ જશે, માનસિક શાંતિ થઈ જશે કે મારે હવે કાયમી અહીંયા કામ મળી ગયું છે, દર મહિને મારો જે પગાર છે એ મળવાનો જ છે. પરિણામે એની ઘણી ચિંતાઓ ઓછી થઈ જશે, એટલે કાર્ય કરવા માટે તમને ઉત્સાહ જાગશે અને પરિણામે એકમના કંપની કે એકમ છે જે ધંધાકીય એમાં ઉત્પાદનમાં વધારો કરી આપશે. બીજું છે કામની કદર અને સન્માન. નિર્ધારિત કરેલ ઉત્પાદનના લક્ષ્યાંકો જો કોઈ કર્મચારી કામદાર કરકસરયુક્ત રીતે કાર્યક્ષમ રીતે સિદ્ધ કરે તો એવા કર્મચારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવે, જેથી આવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય છે અને અન્ય કર્મચારીઓને પણ કામ કરવાની પ્રેરણા મળે છે કે એને આવું કામ કર્યું તો એને એકમે આવું પ્રોત્સાહિત કર્યા છે, હું કરીશ તો મને પણ મળશે. અને તમને બધાને ખ્યાલ છે આપણે મોટા મોટા સિટીઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આ વસ્તુ અમલમાં મૂકી છે અને મહિનાના શ્રેષ્ઠ સફાઈ કામદાર એમના ફોટા સાથે નામ સાથે બહાર જે ઇલેક્ટ્રિક એલઈડી હોર્ડિંગ્સ છે એમાં આવે છે, અને જે કર્મચારી કામ કરેલો હોય એનો ફોટો આવ્યો તે બીજાને બતાવે, જુઓ કે હું આ મહિનાનો શ્રેષ્ઠ સફાઈ કામદાર છું, જો એમની નોંધ લેવાય અને પોતે પણ નેક્સ્ટ મંથમાં પણ ત્યાં મારું નામ બોલાય એના માટે વધુ સારી રીતે કાર્ય કરવા પ્રેરાય છે. ત્રીજું છે જવાબદારીની સોંપણી. તો સામાન્ય રીતે જવાબદારી સોંપે તો બોજો થાય અને બોજાથી કઈ પ્રોત્સાહન મળે ક્યારે જોઈએ? કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે પોતાના તાબેદારો કે અન્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે અધિકારીઓને સૂચના આપે કે જો ભાઈ આ તમારી સાથે કામ કરે છે આ 5 કે 10 વ્યક્તિઓ, એ 10 વ્યક્તિઓને તમને જે આવડે છે તમને આ જે ટ્રેનિંગ લઈને આવ્યા છો અથવા તો તમે તમારી રીતે જે આ નવી કાર્યશૈલી બનાવી છે એમની તાલીમ તમે આ બાકીના 5-6ને આપો તો જવાબદારી થઈ, પણ પેલાને આત્મસિદ્ધિનું ગૌરવ થઈ. શું કામ? તો કે મારી નોંધ લેવાની આ જવાબદારી છે એને જવાબદારી નથી લાગતી, વધારે ઉત્સાહથી પોતે જે ડેવલપ કરેલી કાર્યશૈલી છે એમને સ્વીકાર. તો જવાબદારી હોવા છતાં પણ એ પ્રોત્સાહિત થાય છે અને કર્મચારીને એમ થાય છે કે એકમે મારી નોંધ લીધી, પરિણામે પોતાના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને એ વધુ કામ કરવા પ્રેરાય છે. ત્યાર પછીનું ચોથું છે સલાહકાર. હમણાં જે વાત કરી તે જ, કોઈ કર્મચારી ખૂબ જ સારી કાર્યશૈલીથી લાંબા સમયગાળા દરમિયાન એ કામ કરતો હોય તો એ પોતાનો અનુભવ પણ વિશાળ હશે, એ અનુભવનો લાભ લેવા માટે કાર્ય માટેના નીતિ નિયમો ઘડવાના હોય ત્યારે એમના મંતવ્યો લેવામાં આવે. આમ થાય તો કર્મચારી પોતે કંપનીનો એક મહત્વનો હિસ્સો છે એવો અનુભવે છે. માન સન્માનની વાત છે કે બીજાને કોઈ ન પૂછ્યું, મને પૂછ્યું અને હવે જે નિર્ણયો લેવાના છે મેં કીધું એમ લેવાયા છે, આત્મસિદ્ધિ થશે એટલે એ પ્રોત્સાહિત થાય છે, પોતે પણ કામ કરે છે અને બીજાને પણ કામ કરવા પ્રેરે છે. ત્યાર પછી પાંચમું છે કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. કલ્યાણકારી પ્રવૃત્તિઓ કેવી હોય? તો મેં કીધું તો બિન નાણાકીય લાભો જે છે એની વણસંતોષલાયેલી જરૂરિયાતો છે એને પૂરી કરવામાં આવે. દાખલા તરીકે પોતાને ત્યાં કોઈ કર્મચારી કામ કરે છે તો એ કર્મચારીની તબીબી સેવા, સસ્તી કેન્ટીનની સુવિધા, પુસ્તકાલયની સુવિધા, પગાર સહિતની રજાઓ, એટલે કે રજા પાડે તો એને કપાત નહીં પણ પગાર પૂરો આપવો, રમત ગમત, મનોરંજન, બાળકો છે એમની શૈક્ષણિક ફી આપવી, આ બધું જ હું યાદ કરીશ મિત્રો જમશેદજી તાતા. સૌથી પહેલી વખત ઔદ્યોગિક ક્રાંતિ બાદ
જમશેદજી તાતાએ નોંધ લીધી અને આજે એનો દાખલો આપણે જોઈ શકીએ છીએ. એ દાખલો કર્યો હતો, એ દાખલાને સ્વરૂપ સ્વરૂપે એટલે કે આપણે જમશેદપુર સિટી આવું કે જ્યાં ટાટા કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વસાહત છે, એ જમશેદજી તાતાએ પહેલી વખત ઊભી કરી અને કર્મચારીઓને કલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરી. તો આ બધી જ બાબતોને કારણે કર્મચારી ખંત ઉત્સાહથી કામ કરે છે, કારણ કે એની ચિંતા હવે કરવાની નથી. હવે માની લો કે બીમાર પડશે તો એને ખબર છે કંપની તરફથી તબીબી સેવા મળી રહેશે, પોતાને જમવા માટે ઘરે પણ તકલીફ નથી આપવાની, કારણ કે સસ્તા ભાવે કેન્ટીનમાં મને સારું જમવાનું મળી જાય છે, ટિફિનની જરૂર નથી કેન્ટીનમાં. જ્યારે ઘણા તો ધંધાકીય એકમો કેન્ટીનમાં જમવાના પૈસા પણ નથી લેતા, એમ જ એમને બપોરનું લંચ આપવામાં આવે છે. ફ્રી ટાઈમમાં રિસેસની અંદર એ સારી પ્રવૃત્તિ કરે એટલે સારું પુસ્તકાલય પણ કરવામાં આવે છે. કોઈને પુસ્તકો વાંચન કરતા રમતગમતમાં રસ હોય તો રમતગમતના ગ્રાઉન્ડની અંદર રમતગમતના સાધનો આપવામાં આવે છે, જેથી કરીને કર્મચારીઓ વધુને વધુ માઇન્ડ ફ્રેશ રાખે અને વધુ કાર્યશીલ બને. ત્યારબાદ છઠ્ઠું છે અન્ય પ્રોત્સાહન. અંતિમ બિન નાણાકીય પ્રોત્સાહન રહેઠાણની સગવડ, જીવન વીમાની સેવા, બાળકોની શિક્ષણ ફી, પુસ્તકો, ઘરે આવવા જવાની વાહન વ્યવહારની સુવિધા, આ બધી જ બાબતો, આ સિવાયની જે પણ કંઈ બાબતો કે જે એના જીવનમાં ઉપયોગી છે એવી તમામ સુખ સગવડ અને સેવાઓ જો એકમ તરફથી આપવામાં આવે તો એ અન્ય પ્રોત્સાહન છે, બિન નાણાકીય પ્રોત્સાહન છે, જેના પરિણામ સ્વરૂપ કર્મચારીઓ ખૂબ સારી રીતે કામ કરશે, પ્રોત્સાહિત થશે અને એકમને વફાદાર બનશે. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયોમાં અટકીએ છીએ. ફરીથી નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.